હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે ફરી જમીન વિવાદ ઊભો થયો. મળતી માહિતી મુજબ હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં આવેલ ગામથી 2 કિલોમીટર દૂર ખીજડીયા તળાવ પાસેની સીમમાં આવેલ સર્વે નંબર 527 કે જે ઇલોલ ગામ પંચાયત હસ્તકનું તળાવ આવેલ છે. સદરહુ તળાવમાં આશરે 5 હેક્ટર જેટલી જમીનમાં તળાવ આવેલ છે. સદારુ જમીનમાં આજુબાજુના ખેડૂતોએ દબાણ કરેલ હતું, જેને લઈ અગાઉના સરપંચ તરીકે, જેનું નામ અશરફભાઈ ઈશુભાઈ દત્રેલિયા છે, તેમણે ખીજડીયા તળાવને ડેવલપમેન્ટ કરવા માટે બાજુમાં આવેલ સરકારી જમીન કે જેનો સર્વે નંબર 552 છે, જે સર્વે નંબર 527 મેળવીને ખીજડીયા તળાવ મોટું કરવા માટેની આગોતરા આયોજન કરી કલેક્ટરશ્રીમાં માગણી કરેલ હતી. એ સમયે સર્વે નંબર 552 તથા સર્વે નંબર 527 ભેળવવા માટે જે જમીન ખીજડીયા તળાવની ખરેખર કેટલી હદ સુધી આવેલ છે અને આમાં કોઈ દબાણ છે કે કેમ એ બાબતે DILRમાંથી પૈસા ભરી માપણી કરાવી હતી, તો તે સમયે આજુબાજુના દરેક સર્વે નંબરોમાં દબાણ જોવા મળ્યું હતું, જેમાં સર્વે નંબર 528 કે જે ઇલોલ ગામ તરફનો છે, જે અબ્દુલ રઉફભાઈ પટેલના નામે હતો, જે સર્વે નંબરમાં ઇલોલ સેવા સહકારી મંડળી તરફથી બોર કરવામાં આવેલ હતો. એ બોર તેમજ ઓરડી ખીજડીયા તળાવની જમીનમાં આવેલ હતી. તે વખતે માપણી કરી તે સમયે પંચાયતની આખી બોડી તથા તલાટીશ્રી તેમજ સમગ્ર આજુબાજુના ખેડૂતો ગામલોકો પણ હાજર હતા. જે વખતે 7.5 ગૂંઠા જમીનનું દબાણ નીકળતા અબ્દુલ રઉફભાઈ પટેલને જોડે રાખી કરવામાં આવેલ હતું, પરંતુ અત્યારે હાલ જાણવા મળે છે કે આ નવી માપણીમાં પંચાયત તેમજ તેમના મળતિયાઓ ભેગા મળી મોટો ગોટાળો કરી જમીન હડપવાનું આયોજન કરે છે કે શું, તેવું લોકમુખે સાંભળવા મળે છે. પંચાયતમાં ગામલોકો તેમજ આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી. આ અગાઉની માપણીની સીટ તેમજ નકશા સાથે પંચાયતમાં ઉપલબ્ધ હતા, જે હાલ રેકર્ડમાં મળતા નથી, તો તે અંગે નકશો અને માપણીની શીટ પંચાયતમાં ન મળતા અગાઉના સરપંચે ફરી કોપી પણ આપેલ છે, તે પણ ગુમ થયેલ છે તેવું જાણવા મળેલ, તો આ અંગે તપાસ થવી જોઈએ તેવું ગામ લોકોની માગણી છે. રોડ ટચની કિંમતી જમીન હોય, ખાનગી વ્યક્તિને આપી લેતી દેતી થઈ હોય તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે, તો આ અંગે ખરેખર કાયદેસરની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવી તેવી ગામ લોકોની માગણી છે. આ અંગે તપાસ કરી સદરહુ જમીન ઉપર હાલ કામ અટકાવી કાયદેસર થાય તેવી લોકો માગણી કરી રહ્યા છે. રિપોર્ટર જવાહર વણઝારા, હિંમતનગર, ઇલોલ.